નમસ્તે પ્રેક્ષક મિત્રો, આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમ આપણી વાતમાં. મિત્રો, છેલ્લા લગભગ 1.5 વર્ષનો સમયગાળો આપણે જો જોઈએ તો એ આપણા દેશમાં એક પરિવર્તનનો કાળ કહી શકાય. રાજકીય, સામાજિક, આર્થિક તમામ ક્ષેત્રે આપણે થોડાક પરિવર્તનનો, કંઈક નવું આવ્યાનો એક અનુભવ કર્યો છે આપણે. અને આપણી સામાન્ય આમ જનતાને કંઈક નવું આપવા માટે, કંઈક જુદું બતાવવા માટે અને દેશને એક એવા રસ્તા ઉપર લઈ જવા માટે કે જ્યાં વિકાસશીલ નહીં પરંતુ વિકસિત દેશોની હરોળમાં ભારતને સ્થાન મળે, તેના માટે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેટલીક યોજનાઓ પણ જાહેર કરી, જેમાં સ્ત્રી સશક્તિકરણ માટે બેટી બચાવો બેટી પઢાઓ, દેશને સ્વચ્છ રાખવા માટે અને ટુરિસ્ટ પર્પઝથી એક સ્વચ્છતા અભિયાન પણ તેમણે ચાલુ કરાવ્યું. સાથે સાથે ડિજિટલ ઇન્ડિયા એ પણ એક દેશને હાઈટેક બનાવવાની દિશામાં એક સારામાં સારું પગલું છે. અને દેશના તમામ નાગરિકોને દેશના વહીવટમાં અને દેશના આર્થિક ઉદ્ધારમાં સહયોગ આપવા માટે, એમનું કંઈક યોગદાન આપવા માટે જનધન યોજનાની પણ શરૂઆત કરી. સાથે સાથે મેક ઇન ઇન્ડિયા પણ શરૂઆત કરી, જેનાથી ઔદ્યોગિક ક્ષેત્રને ખૂબ જ પ્રોત્સાહન મળે. મિત્રો, આજે આપણે વાત કરીશું જનધન યોજનાની, અને જનધન યોજનામાં પણ ખાસ કરીને જનધનથી જનસુરક્ષા આ વિષય છે આજનો આપણો. મિત્રો, જનધન યોજનામાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના અને અટલ પેન્શન યોજના, આ ત્રણેય યોજનાઓનો સમાવેશ કરીને એક ખૂબ જ મજબૂત દિશામાં એક સરસ મજાનું શરૂઆત કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. અને એનો નવમી મે 2015ના રોજ માન્ય પ્રધાનમંત્રીશ્રીએ કલકત્તાથી આ જનધન યોજનાનો આરંભ કરાવ્યો હતો. અને આપણે એ દિશામાં પગરણ માણી રહ્યા છીએ ત્યારે જનધન યોજના વિશે, જનધનથી જનસુરક્ષા આ વિશે આપણે વાત કરીશું. અને સ્ટુડિયોમાં આપણી સાથે આ વિષય ઉપર વાત કરવા માટે આજે ઉપસ્થિત છે શ્રી વિક્રમાદિત્યસિંહ ખીચી, જેઓ છે જનરલ મેનેજર દેના બેંક અને સાથે સાથે તેઓ સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના સંયોજક પણ છે. ખીચી સર, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. સાથે છે શ્રી વિમલભાઈ બક્ષી, તેઓ છે બ્રાન્ચ મેનેજર જૂથ વીમા યોજના LIC ઓફ ઇન્ડિયા ગાંધીનગર. વિમલભાઈ, આપનું પણ સ્વાગત છે સ્ટુડિયોમાં. ખીચી સર, સૌથી પહેલા આપણે વીમા, પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના વિશે વાત કરીશું. આ યોજના શું છે એ વિશે આપણા પ્રેક્ષક મિત્રોને માહિતી આપશો. જૈસા કે આપને બતાયા, હમારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 9 મે કો કોલકાતા સે સામાજિક સુરક્ષાઓં કી યે તીન યોજનાઓ કા ઇનોગ્રેશન કિયા થા, લોન્ચ કી થી. ઉસમે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના હૈ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના હૈ, અટલ પેન્શન યોજના હૈ. સબસે પહેલે મેં બાત કરતા હું પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના કી. સુરક્ષા બીમા યોજના ઉસ ગરીબ તબકે કે ઉસ અનઓર્ગેનાઇઝ સેક્ટર, ગ્રામીણ ક્ષેત્ર કે સભી લોગો કો અપને ઇન્શ્યોરન્સ કે ફોલ્ડ કે અંદર ઇન્શ્યોરન્સ પ્રોવાઈડ કરને કે લીએ એક બહોત હી અચ્છા પ્રોડક્ટ હૈ. ઇસમે 18 વર્ષ સે 70 વર્ષ કી ઉમર તક કે સભી લોગો કો યે બીમા મિલતા હૈ. 2 લાખ રૂપે કા અકસ્માત બીમા ઇસમે અવેલેબલ હૈ. પ્રીમિયમ ઇસકા બહોત હી કમ, સિર્ફ 12 રૂપે વાર્ષિક પ્રીમિયમ ઇસમે અવેલેબલ હૈ. યે બહોત હી સરલ તરીકે સે ઇન્શ્યોરન્સ મિલ સકતા હૈ. બેંક મેં આપકા ખાતા હૈ તો બેંક મેં ખાતે કે થ્રુ આપકા પ્રીમિયમ વહાં સે ઓટો ડેબિટ ફેસિલિટી સે વાર્ષિક ઉસકે ઉપર ડેબિટ હો જાતા હૈ. યે 1 જૂન સે 31 મઈ તક કા એક વર્ષ કાલ કે અંદર યે બીમા ચલતા હૈ. ઓર અગલે સાલ જબ વાપસ સે 1 સાલ કમ્પ્લીટ હોતા હૈ તો ફિર 1 જૂન યા ઉસકે 31 મઈ કો યે વાપસ સે અગલે સાલ કા પ્રીમિયમ ઉસમે સે અકાઉન્ટ મેં સે ડેબિટ હો જાતા હૈ. ઇસમે 2 લાખ રૂપે કા અકસ્માત બીમા અવેલેબલ હૈ. ફુલ ડેથ કે ઉપર 2 લાખ રૂપે, મેજર ડિસેબલમેન્ટ અગર હો જાતા હૈ, યાની કે દોનો આંખેં ચલી ગઈ, દોનો હાથ ચલે ગયે, યા દોનો પેર ચલે ગયે, યા એક આંખ ચલી ગઈ ઓર એક હાથ ઓર એક પેર ચલા ગયા તો ભી 2 લાખ રૂપે કા બીમા ઇસમે અકસ્માત બીમા અવેલેબલ હૈ. પાર્શિયલ ડિસેબલમેન્ટ હો, માન લો એક હાથ યા એક પેર હો તો ઉસ પે 1 લાખ રૂપે કા બીમા અવેલેબલ હૈ. માત્ર 12 રૂપે કે છોટે સે પ્રીમિયમ કે ઉપર 2 લાખ રૂપે કા અકસ્માત બીમા, યે કાફી સરલ તરીકે સે અવેલેબલ હૈ. યહાં પે ખાતાધારક કો સિર્ફ બેંક મેં એક બહોત હી સિમ્પ્લીફાઈડ ફોર્મ હૈ, સિંગલ પેજ કા, વો ફોર્મ ભર કે દેના હૈ ઓર બસ આપકા ખાતે મેં સે 12 રૂપે ડેબિટ હોતે હી આપકા ખાતા પે આપકા 12 લાખ રૂપે, યે 2 લાખ રૂપે કા અકસ્માત બીમા આપકે લીએ ચાલુ હો જાયેગા. સર, એમાં એવું ખરું કે જે આપણે સામાન્ય સેવિંગ ખાતું ખોલાવીએ છીએ, કારણ કે ઘણા બધા પ્રેક્ષક મિત્રોની એક થોડીક ત્યાં સમજ ઘણા બધાને નથી પડતી હોતી કે એક જે સામાન્ય સેવિંગ ખાતું આપણે ખોલાવીએ તે જ જનધન યોજનાનું ખાતું કહી શકાય કે એના માટે કોઈ સ્પેશિયલ ખાતું ખોલાવવું પડે છે, જનધન યોજનાનું ખાતું અલગથી ખોલાવવું પડે છે? નહીં, પ્રધાનમંત્રી જનધન યોજના કે અંદર
ये मुहिम छेड़ी गई थी कि हर एक परिवार में, देश के हर एक परिवार में कम से कम एक खाता होना जरूरी है। लेकिन जो सामाजिक सुरक्षा योजना है वो सिर्फ प्रधानमंत्री जनधन योजना के अंतर्गत खोले गए खातों से सीमित नहीं है। आपका बैंक में कोई सा भी खाता हो, आप ये प्रधानमंत्री सुरक्षा बीमा योजना और प्रधानमंत्री जीवन बीमा योजना दोनों का आप लाभ ले सकते हैं। प्रधानमंत्री जीवन बीमा योजना में भी आपको 2 लाख रुपए का इंश्योरेंस अवेलेबल है, उसमें जीवन बीमा है, लाइफ इंश्योरेंस है। इसमें सुरक्षा योजना में आपका अकस्मात यानी एक्सीडेंट इंश्योरेंस है। बख्शी साहब, प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना है, विषय ने थोड़ी माहिती आपो। हाँ जी, जीवन ज्योति बीमा योजना ए भारतना कोईपण नागरिक के जेनु बैंक एकाउंट होय ए 18 थी लईने 50 वर्षनी व्यक्ति सुधी नी व्यक्ति आ योजनानो लाभ लई शके छे। अने एना माटे शरत मात्र एक एटली ज छे के बैंक एकाउंट होवो जोईए अने व्यक्ति पोते हयात होवी जोईए। आ बे ज कंडિશન ફૂલફિલ કરે તો આ યોજનાનો લાભ લઈ શકે છે। જેમ સાહેબે કીધું કે 9 મે 2015 રોજ આ યોજનાનો જે શરૂઆત આપણા ગુજરાત અરે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કરેલી, એ અંતર્ગત આ જીવન જ્યોતિ બીમા યોજનામાં LIC એક મુખ્ય નોડલ એજન્સી છે અને IRDA અધિકૃત કરેલા તમામ વીમા કંપનીઓ પણ આ યોજનાનો લાભ ભારતની પ્રજાજનોને પહોંચાડી શકે છે। કોઈપણ બેંકમાં એકાઉન્ટ હોય તો કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે અને એની અંદર 330 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમમાં 2 લાખ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે। 330 રૂપિયા ઓટો ડેબિટની ફેસિલિટીથી એમના બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે દર વર્ષે, એટલે રોજનો 1 રૂપિયાથી પણ ઓછા નજીવા પ્રીમિયમથી આ યોજના જાહેર કરવામાં આવી છે। અને જેનો લાભ, જેમ સાહેબે વાત કરી, જેનો લાભ તમામ વર્ગના લોકોને મળી શકે, જે લોકો વીમાના કવચથી હજી વંચિત રહ્યા છે એ લોકોને મુખ્ય અંશે કવર કરવા માટેનો આ લાભ છે। પણ એવું નથી કે કોઈ પણ વ્યક્તિ, નીચેની જે પછાત વર્ગની વ્યક્તિ છે એ જ લઈ શકે, કોઈ પણ ભારતીય નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે। બક્ષી સાહેબ, પણ આ યોજનાનો લાભ લેવો હોય તો ધારો કે મારું ખાતું અત્યારે બેંકમાં ઓલરેડી છે, સેવિંગ ખાતું, અને જ્યારે આ યોજના જાહેર થઈ એ પહેલાથી, અને હવે મને લાભ લેવો હોય તો મારે શું કરવું જોઈએ? હજી પણ આ યોજના 30 સપ્ટેમ્બર સુધી ખુલ્લી છે। 30 સપ્ટેમ્બર એટલે 1 ઓક્ટોબર પછી જો લેવું હોય તો એના માટેની એક નાની એક શરત ઉમેરાઈ જશે, પણ 30 સપ્ટેમ્બર સુધી હજી પણ આ યોજનાનો લાભ લેવો હોય તો બેંકમાં જઈ અને સાદું એક સંમતિપત્ર ભરી અને આ યોજનામાં સામેલ થઈ શકાય છે। 1 ઓક્ટોબર પછી આ સંમતિપત્રમાં વ્યક્તિએ પોતે તંદુરસ્તીનું પ્રમાણપત્ર આપવાનું રહેશે। અત્યારે 30 સપ્ટેમ્બર સુધી આ પ્રમાણપત્ર આપવાની જરૂર રહેતી નથી અને સાદી એક સંમતિપત્ર આપવાથી આ યોજનામાં સામેલ થઈ શકાય છે। અચ્છા, એટલે સંમતિપત્ર ભરવાથી તમારું, અને કોઈ પણ બચત ખાતું જ હોવું જરૂરી છે કે બીજા કોઈ પણ પ્રકારના ખાતા? બચત ખાતા સાથે જ આ વસ્તુ જોડાયેલી છે। સર, અકસ્માત વીમા યોજનાની આપે જે વાત કરી એમાં પણ આ જ પ્રોસીજર છે કે તમે ખાલી ખાતું હોય ને તમે એક સંમતિપત્ર આપી દો કે બીજું કોઈ એમાં? અકસ્માત વીમા યોજના કે અંદર યે સેલ્ફ ડિક્લેરેશન ગુડ હેલ્થ કા જો હૈ જો ઇન્હોને 30 સપ્ટેમ્બર મે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના મે રખા હૈ, ઉસકે બાદ 1 અક્ટોબર સે ઉનકો સેલ્ફ ડિક્લેરેશન દેના પડેગા ગુડ હેલ્થ કા, અપના કે ભાઈ મેં ગુડ હેલ્થ મેં, કોઈ ક્રિટિકલ ઇલનેસ મેરી નહીં હૈ, તો 1 અક્ટોબર ઓનવર્ડ યે સર્ટિફિકેટ કી જરૂરત પડેગી। સુરક્ષા બીમા યોજના મે એસી કોઈ જરૂરત નહીં હૈ, ક્યોંકી વહાં પે જો બીમા અવેલેબલ હૈ વો અકસ્માત બીમા હૈ, દેટ ઇઝ એક્સિડેન્ટ, દેટ ઇઝ નોટ હા એન્ટિસિપેટેડ નહીં હોતા, એટલે ઉસમે ઇસ તરીકે કિસી ડિક્લેરેશન કી જરૂરત નહીં હૈ, બાકી સભી કરીબ કરીબ સિમિલર કન્ડિશન્સ ઉસકી હૈ। અને સર, ત્રીજી જે અટલ પેન્શન યોજના છે એ પણ એક બહુ જ એટલો બધો વિસ્તૃત ખ્યાલ છે કે થોડુંક એના માટે વધારે વિગતવાર સમજવાની જરૂર છે, આપ માહિતી આપશો? એ અટલ પેન્શન યોજના एक बहुत ही दूरदृष्टि वाला एक प्रोडक्ट है, जहाँ पे हम ये देखते हैं कि भारत के अंदर अभी भी अनऑर्गेनाइज सेक्टर, जिसको कहते हैं असंगठित जो जुत है, उन लोगों को अपना डेली का आज कमाया आज खाया वो टाइप की सिचुएशन है, और आने वाले भविष्य की कोई उनके पास कोई योजना नहीं होती, ना उनके पास कोई इतना और तरीके से कोई बचत का कोई वो है साधन कि वो उसको रेगुलर बेसिस के ऊपर कुछ कर सकें। उसी चीज़ को ध्यान में रखते हुए अटल पेंशन योजना लाई गई है, जहाँ पे अनऑर्गेनाइज सेक्टर खास करके इसका बेनिफिट ले सकेगा। इसमें
1000 से लेकर के 5000 तक का पेंशन का प्रावधान है। 18 बरस से 40 बरस तक की उम्र वाला कोई भी इसमें जुड़ सकता है। आप जितना जल्दी जुड़ते हैं आपका मासिक जो कंट्रीब्यूशन है वो उतना ही कम होता है। मान लीजिए आप 1000 रुपये की पेंशन के लिए ऑप्ट करते हैं और आप आज 18 वर्ष के हैं तो आपको शायद मात्र 240 रुपये के आसपास का प्रीमियम है जो आपको पर मंथ देना पड़ेगा। नहीं सॉरी 42 रुपीज़ का प्रीमियम है जो आपको देना पड़ेगा अगर आप आज 18 बरस के। अगर आप वही 40 बरस के आज हैं तो शायद 209 रुपये ऐसा कुछ इसका प्रीमियम है, उतना देना पड़ेगा आपको। तो जितनी जल्दी आप इसके अंदर जुड़ते हैं उतना आपको पर वार्षिक कम है। 40 वर्ष की उम्र कंप्लीट हो जाने तक आपका आप जुड़ सकते हैं और आपका पेंशन जो है वो 60 वर्ष की उम्र अटेंड करने पर आपको मिलेगा, 1000 से 5000 जितना भी आप अपना कॉन्ट्रीब्यूशन करते हैं। जो अनऑर्गेनाइज सेक्टर है, जो इनकम टैक्स नहीं भरता है, उन लोगों की या जो कोई दूसरी सामाजिक सुरक्षा योजना में अंतर्गत कवर्ड नहीं है, उसके लिए गवर्नमेंट ऑफ इंडिया सरकार श्री भी अपना एक कंट्रीब्यूशन देती है। जो भी कंट्रीब्यूशन आदमी करता है उसका 50% तक का कंट्रीब्यूशन सब्जेक्ट टू ए सीलिंग ऑफ 1000 रुपीज पर एनम, ये गवर्नमेंट भी उसमें कंट्रीब्यूट करती है। तो ये एक बहुत ही अच्छी योजना है जो अनऑर्गेनाइज सेक्टर को अगर नियमित थोड़ी थोड़ी सी सेविंग करें तो आने वाले भविष्य के अंदर जब 60 वर्ष की उम्र हो जाती है, धंधे के अंदर प्रॉब्लम्स आती है, उम्र के साथ तकाजा बढ़ जाता है, काम करने की शक्ति, उस टाइम पे एक रेगुलर पेंशन अगर आनी चालू हो जाए तो ये एक बहुत ही अच्छी बात होगी। सर आ जे योजना छे एनू एटले हमेश माटे चालू ज रहेशे एवी रीते एने अमलमां मूकवामां आवी छे? कारण के घणा मैं आजना कार्यक्रमनी ज्यारे चर्चा करता हता त्यारे बे त्रण जणा एक सामान्य प्रेक्षकोने खाली पूछेलू के तमारा मगजमां शू ख्याल छे आ योजना विशे, तो ए लोकोना मनमां एक कन्फ्यूजन एवुं छे के आ कायम चालू रहेशे ज योजना? आ योजना व्यक्तिनी उमर, जेम के हुं जीवन ज्योति बीमा योजनानी वात करूं तो जे व्यक्तिए आ योजनामां संमति पत्र आपी अने जोड़ाई छे ते व्यक्ति 50 वर्षनी जे महत्तम वय मर्यादा छे जोड़ावा माटेनी, ए 55 वर्षनी एमनी उम्र थशे त्यां सुधी एमने आ बेनिफिट मळशे, त्यां सुधी एना એકાઉન્ટમાંથી પ્રીમિયમ કપાત થશે। 55 વર્ષની ઉંમર પછી પ્રીમિયમ કપાત પણ બંધ થઈ જશે અને આ સુરક્ષા કવચ પણ બંધ થઈ જશે। એટલે એમ માનીએ કે આ યોજનાનો લાભ व्यक्ति पोते 55 वर्ष नी थसे त्यां सुधी इमने मळी शकशे। स्कीम्स का बंद होने का कोई ऐसी संभावना नहीं है क्योंकि इसके पीछे सरकार श्री खुद इसके पीछे इसको पुश कर रही है और ये खास करके डेवलप्ड कंट्रीज के कंपैरिजन के अंदर भारत में इंश्योरेंस डेंसिटी या इंश्योरेंस पेनिट्रेशन, ये दो चीज़ें हम लोग यूज़ करते हैं, ये डेवलप्ड कंट्रीज की उसके अंदर कंपैरिजन में बहुत कम है इंडिया में, क्योंकि गरीब रूरल एरियाज के अंदर ग्रामीण क्षेत्रों के अंदर इंश्योरेंस इज सेकेंडरी चॉइस, फर्स्ट चॉइस नहीं है, फर्स्ट वो नहीं है। तो जब ये इसको हम लोग प्रमोट कर रहे हैं तो आने वाले वक्त के अंदर मुझे नहीं लगता कि कोई भी ऐसी संभावना है कि ये स्कीम्स बंद हो जाएंगी। એટલે મિત્રો ખૂબ જ ઉપયોગી માહિતી છે આ જનધન યોજના વિશેની, હજી વધુ માહિતી મેળવીશું પરંતુ એક નાનકડા વિરામ બાદ, ત્યાં સુધી આપ જોતા રહો લીટી કિનાર। બજેટની ચિંતા તું ના કરે, ગમે તે થાય હું એક સરસ મજાનો ઝમ ઝમ અવાજ કરતો હોય ને એવું સ્પોટ બાઇક લઈ દે, પણ એન્ટ્રી આપણી બાઇક ઉપર જ થશે। ફિલ્મ પ્રોડ્યુસ કરશે, પણ હું એમ કહું છું કે આ ફિલ્મ પ્રોડ્યુસ કરવાના રવાડે ચડ્યો કઈ રીતે? આ તો એક જ ટાર્ગેટ છે, ઓહો કમ ગુજરાતી ફિલ્મના હીરો બની અને ઓડિયન્સમાં આમ છવાઈ જવાનું છે, પડદા પર આમ છવાઈ જવાનું છે। વેલકમ બેક, વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે। આપણી વાત આગળ વધારીએ જનધનથી જન સુરક્ષા તરફ।
બક્ષી સાહેબ, આપણે ઘણી બધી વિગતવાર ચર્ચા તો કરી ત્રણેય યોજનાઓ વિશે, પરંતુ આપ જીવન જ્યોતિ વીમા સુરક્ષા યોજના સાથે વધારે સંકળાયેલા છો, તો કેવો લોકોનો પ્રતિભાવ કેવો મળ્યો છે અત્યાર સુધીમાં? લોકોનો પ્રતિભાવ અત્યાર સુધીમાં જીવન જ્યોતિ બીમા યોજનામાં અમને સારો મળી રહ્યો છે. હું LIC ની જ વાત કરું તો LIC એ ગુજરાત રાજ્યની અંદર 146 બેન્કો સાથે MOU કરેલા છે કે જેમનું હેડક્વાર્ટર, જેમની રજિસ્ટર્ડ ઓફિસ બેન્કની ગુજરાતમાં છે, એવી તમામ કોઓપરેટિવ સેક્ટરની બેન્કો અને ગ્રામીણ બેન્કો થઈને 146 બેન્કો સાથે MOU કર્યા બાદ એનરોલમેન્ટ જે ટોટલ થયું છે એ લગભગ 2.25 લાખથી લઈને 2.5 લાખનું એનરોલમેન્ટ થયું છે. અને સમગ્ર ભારતની જો વાત કરીએ, LIC ની જ વાત કરીએ, તો 915 બેન્કો સાથે LIC એ MOU કરેલા છે. અને આ MOU દરમિયાન અત્યાર સુધીનું એનરોલમેન્ટ નો આંકડો અમે 1 કરોડને પાર વટાવી ચૂક્યા છીએ, જે તમામ વીમા કંપનીઓની અંદર LIC નો આંકડો જે છે એ મોખરે છે. એટલે એમ કહીએ તો પ્રતિસાદ અમને અત્યાર સુધી તો બહુ સારો મળેલો જ છે. સર, અકસ્માત વીમા યોજનાની આપણે વાત કરીએ તો એમાં લોકોનો રિસ્પોન્સ કેવો છે, અને થોડી આંકડાકીય માહિતી એના વિશે મળી શકે? ક્યુંકિ ગુજરાત કે અંદર હૈ ઓર મેં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી કા કન્વીનર હું, તો મેં ગુજરાત રાજ્ય કી અગર વાત કરતા હું તો પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના કે અંદર હમ કરીબ કરીબ 40,70,000 એનરોલમેન્ટ્સ અભી તક કર ચુકે હૈ. જહાં તક પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના કી બાત હૈ, વહાં પે હમ કરીબ કરીબ 17.5 લાખ કા એનરોલમેન્ટ હો ચુકા હૈ. અટલ પેન્શન યોજના મેં દેખેંગે તો કરીબ કરીબ 40,000 એનરોલમેન્ટ્સ હમારે હો ચુકે હૈ. તીનો સામાજિક સુરક્ષા યોજનાઓ કા અગર સમાવેશ કિયા જાય તો હમ લોગ કરીબ કરીબ 58 થી 59 લાખ એનરોલમેન્ટ અભી તક કર ચુકે હૈ. બહુ મોટો પ્રતિભાવ, કાફી અચ્છા રિસ્પોન્સ રહા હૈ. ઇસમે બેંકો ને બહુત અચ્છા કાર્ય કિયા હૈ. કાફી ગાંવ ગાંવ કે અંદર જગે જગે પર હમારે બેંકિંગ કોરસ્પોન્ડન્ટ્સ કે થ્રુ, એક તો સ્કીમ્સ ભી ઇતની સિમ્પ્લિફાઈડ થી, પ્રીમિયમ ભી ઇતના કમ થા, ઓર ઉત્સાહ ભી બેંકર્સ કે અંદર ઇતના થા કે સબ કુછ મિલા કરકે યે એક કાફી સફલ કેમ્પેન રહા હૈ. ઓર ગુજરાત જહાં તક સવાલ હૈ, મેરે ખ્યાલ સે દેશ કે અન્ય રાજ્યો કે અંદર અગ્રણી ઉસકે અંદર હોગા. સર, જ્યારથી આ યોજના અમલમાં મૂકવામાં આવી ત્યારથી જે રૂટીન બેન્કિંગ એક્ટિવિટી હોય ઉપરાંત કોઈ સ્પેશિયલ કેમ્પેનિંગ એના માટે કરવું પડ્યું કે લોકોનો એમ જ પ્રતિભાવ આટલો બધો મળ્યો? નહીં, કોઈ ભી સ્કીમ અગર લોન્ચ કરની હૈ તો ઉસકે લીએ એજ્યુકેશન, ફાઇનાન્શિયલ લિટરેસી જિસકો કહેતે હૈ, વિત્તીય શિક્ષણ જિસકો, અવેરનેસ જિસકો કહેતે હૈ, વો તો ક્રિએટ કરની હી પડેગી, બિના ઉસકે નહીં હોતા. ઇસકે કઈ તરીકે હૈ, પબ્લિસિટી હમ લોગો ને પેપર મેં કિયા, જાહેરાત ટીવી મેં કરી, હમને ગાંવ ગાંવ મેં ગ્રામ સભાએં કી, કેમ્પ ઓર કેમ્પેન મોડ કે અંદર કિયા, હમારે બેંકિંગ કોરસ્પોન્ડન્ટ્સ કો લગાયા, ફોર્મ સિમ્પ્લિફાઈડ પેપર મેં છાપે ગયે, ટાઉન હોલ મીટિંગ્સ કી ગઈ, ઓર મતલબ જો કુછ ભી પોસિબલ હો સકતા થા વો સારી ચીજે હમને કી, ઓર કેમ્પેન મોડ કે અંદર કેમ્પ્સ લગા લગા કરકે ઇસકા એનરોલમેન્ટ કિયા, ઓર આજ ઉસકા રિઝલ્ટ હમારે સામને. એટલે આપણે એક બહુ મહત્વની વસ્તુ કહી શકાય કે લોકોની અવેરનેસ, એક જાગૃતતા લાવવા માટે ઘણું બધું કામ કરીને યોજનાને એક સરસ મજાનો પ્રતિસાદ મળે એવું વાતાવરણ પણ તમે ઊભું કરી શક્યા, એ ખૂબ આનંદની વાત. હા, એ ઇસકે અંદર સભી ઇન્શ્યોરન્સ કંપની, સ્ટેટ ઇન્શ્યોરન્સ કંપનીઝ, લાઈફ ઇન્શ્યોરન્સ કંપનીઝ, PFRDA જો અટલ પેન્શન યોજના કો ચલાતા હૈ, યે તીનો મતલબ જીવન જ્યોતિ બીમા યોજના, LIC ઓર લાઈફ ઇન્શ્યોરન્સ કંપનીઝ કે વો પ્રોડક્ટ્સ હૈ જો ઓફર કિયે ગયે હૈ, સુરક્ષા બીમા યોજના ઇન્શ્યોરન્સ કંપનીઝ કે પ્રોડક્ટ્સ હૈ, ઓર અટલ પેન્શન યોજના કો PFRDA પેન્શન ફંડ રેગ્યુલેટર વો ચલા રહે હૈ, લેકિન તીનો કે નોડલ એજન્સી બેંક કા ખાતા હૈ, યાની બેંકર્સ હૈ, સભી કે મિલ કે, ઓર ગવર્નમેન્ટ મશીનરી, સ્ટેટ ગવર્નમેન્ટ, ડિસ્ટ્રિક્ટ મશીનરી, સભી કે તાલમેલ સે યે સંભવ હો સકા હૈ. પક્ષી સર, જ્યાં સુધી જીવન જ્યોતિ વીમા સુરક્ષા યોજનાનો સવાલ છે ત્યાં સુધી એમાં જે દાવાની પ્રક્રિયા છે એના માટે લોકોના મનમાં હજી એક થોડુંક ક્યાંક સંશય છે કે બહુ જટિલ હશે કે શું, એના વિશે થોડું? એ તમે બહુ અગત્યનો સવાલ મને કર્યો છે અને એ મારે ખાસ આપના માધ્યમથી એ જાણ કરવી છે કે આ યોજનામાં દાવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. એક જ ફોર્મ ભરવાથી અને એ ફોર્મની અંદર જે વારસદાર જે છે, મૃત્યુ પામનાર વ્યક્તિના વારસદારે ફોર્મ ભરવાનું હોય છે, સાથે ડેથ સર્ટિફિકેટ જોડવાનું હોય છે, અને ડિસ્ચાર્જ વાઉચર આપી અને બેંકમાં સબમિટ કરે છે તો બેંક LIC માં મોકલીને LIC ડાયરેક્ટ વારસદારના બેંક એકાઉન્ટની અંદર જ એ વીમા રકમ, દાવાની રકમ અમે જમા કરી દઈએ છીએ. હું આ માધ્યમથી આપ સૌને જણાવવા માગુ છું કે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યની અંદર અમે લગભગ 50 ક્લેઇમનું દાવાનું અમે ભુગતાન કરી ચૂક્યા છીએ અને ખૂબ જ ઝડપથી અમે આ દાવાની પ્રક્રિયા
અમે અત્યાર સુધી ફૂલફિલ કરી છે. એટલે દાવાની પ્રક્રિયા માટે પણ ભારત સરકાર અને વીમા કંપની બંને કટિબદ્ધ છે કે જેટલી બને એટલી સરળ પદ્ધતિથી લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ આશયથી જ આ આખી જે પ્રક્રિયા છે એને સરળ બનાવવામાં આવી છે. લાંબી કોઈ કાયદાકીય આંટીઘૂંટીઓમાં કોઈ જ કાયદાકીય ના થવું પડે. કોઈ જ આંટીઘૂંટી નહીં. નોર્મલી એનો વેઇટિંગ પીરિયડ કેટલો હોય છે? નોર્મલી એક મહિનાની અંદર બેંકમાં જે ફોર્મ જમા કરવાનું હોય છે અને ત્યાર પછી એક મહિનાની અંદર વીમા કંપનીને સમય આપવામાં આવ્યો હોય છે કે એક મહિનાની અંદર વીમા કંપની ક્લેમ સેટલમેન્ટ કરી દે. પણ અમે, મને જણાવતા આનંદ થાય છે કે અમે લગભગ અઠવાડિયા કે 10 દિવસની અંદર જ એ ક્લેમનું પેમેન્ટ જે તે વારસદારના ખાતામાં કરી દીધેલું હોય છે અત્યાર સુધીમાં. એટલે આ એક ખરેખર બહુ જ સરળ પ્રક્રિયા કહી શકાય, કારણ કે જનમાનસમાં એક એવી ઇમ્પ્રેશન હોય છે કે બહુ લાંબી આંટીઘૂંટી ને પેપર વર્કમાંથી પસાર થવું છે. કોઈ પણ જાતની આંટીઘૂંટી નહીં, એક સિમ્પલ સાદું દાવા પ્રક્રિયાનું ફોર્મ ભરવાનું છે અને સાથે ડેથ સર્ટિફિકેટ મૂકવાનું છે. બીજી કોઈ જ જરૂરિયાત અમારા જીવન જ્યોતિ જે જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી એમાં કોઈ જાતની જરૂરિયાત છે. તો બક્ષી સર, જીવન જ્યોતિમાં નોમિનેશન ભરવાનું હોય છે? કરવું નોમિનેશન એ સંમતિ પત્રની અંદર જ એક કોલમ આપેલી જ છે, ત્યારે નોમિનેશન ભરવાનું હોય છે અને બેંક એ એન્શ્યોર કરે છે કે નોમિનીનું નામ અંદર મેન્શન કરેલું હોય જેથી કરીને દાવો ઉપસ્થિત થાય ત્યારે કોઈ પણ જાતની આંટીઘૂંટી કાયદાકીય આંટીઘૂંટી એમાં રહી ના થઈ શકે. એ નોમિનેશન જો હે વો ફોર્મ કે અંદર, એનરોલમેન્ટ ફોર્મ કે અંદર હી નોમિનેશન કા કોલમ ભી હે ઓર વી એન્શ્યોર કે નોમિનેશન એટ ધ ટાઈમ જબ એનરોલમેન્ટ હોતા હૈ ઉસી ટાઈમ નોમિનેશન ભી ભર દિયા જાય. સો ઇસ પ્રક્રિયા મે આને વાલે વક્ત કે અંદર કિસી ભી તરીકે કોઈ પરેશાની ના હો. અને જે નોમિની હોય એના કોઈ ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના હોય છે કે? એના માટે કોઈ ડોક્યુમેન્ટ્સ નોમિનીના રજૂ કરવાના નથી હોતા. દાવો ઉપસ્થિત થાય ત્યારે જ નોમિનીએ પોતાની બેંક ડિટેલ્સ આપવાની હોય છે અને એ બેંકમાં ડાયરેક્ટ એના વારસદારના ખાતામાં જ એ પૈસા જમા થઈ જાય છે. ધાર્યા કરતા ઘણી સરળ અને આંટીઘૂંટી વગરની આ પ્રક્રિયા છે. કીચી સર, એક મહત્વનો સવાલ એ કે આપણે બધી જે ચર્ચા કરીએ તો જે એના લાભાર્થીઓ છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી કરી, પણ આ યોજનાનો અમલ કરવાથી દેશના અર્થતંત્રના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો સરકારને શું આનાથી લાભ થઈ શકે? અગર જનતા કા લાભ હૈ, ઇન્શ્યોરન્સ પેનિટ્રેશન હૈ, સામાજિક સુરક્ષા હૈ, સમાજ કા અગર હમ લોગ ઉત્થાન કર સકતે હૈ તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સરકાર કા હી ફાયદા હૈ. અગર ઉનકે નાગરિક અગર જન નાગરિક અગર સુરક્ષિત હૈ તો ઇસસે જ્યાદા સરકાર કા ઓર ક્યા ફાયદા હો સકતા હૈ. મેં એક ચીજ મિસ શેર કર ગયે થે, પ્રધાનમંત્રી જનધન યોજના કે ટાઈમ જબ ખાતા ખુલતા હૈ તો એક રૂપે કાર્ડ ભી અવેલેબલ હૈ. ઉસ રૂપે કાર્ડ કે ફ્રી રૂપે કાર્ડ કે ઉપર 1 લાખ રૂપે કા અકસ્માત ઇન્શ્યોરન્સ ઓર અવેલેબલ હૈ. તો અગર એસી સિચ્યુએશન મેં કભી અગર આપને એક જીવન જ્યોતિ બીમા યોજના ભી લિયા હૈ ઓર આપને સુરક્ષા બીમા યોજના ભી લિયા હૈ ઓર આપ જનધન કે ખાતે ધારક હૈ ઓર કિસી કી અકસ્માત સે અગર ડેથ હો જાતી હૈ તો ઉસકે પરિવાર કો 2 લાખ જીવન જ્યોતિ બીમા સે મિલેગા ક્લેમ, 2 લાખ સુરક્ષા બીમા યોજના સે મિલેગા, 1 રૂપે કાર્ડ કા અકસ્માત મિલેગા, ટોટલ 5 લાખ કા ક્લેમ મિલેગા. યે ગરીબ કે લિયે બહોત બડી સુવિધા હૈ. તો મિત્રો, આપે જોયું કે જન ધનથી જન સુરક્ષા ખરેખર ખૂબ જ મહત્વની વસ્તુ છે અને આપ પણ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાનો જરૂર લાભ લો અને ક્યાંય પણ તમને આંટીઘૂંટી લાગે કે કંઈક વધારે જરૂર પડે તો તમને કોઈ પણ બેંકમાંથી માહિતી મળી શકશે. કિચી સાહેબ, બક્ષી સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો ખૂબ માહિતી આપવા માટે. અને આ સાથે આજનો કાર્યક્રમ પૂરો કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર.